કપરાડા ખાતે કોંગ્રેસની મળેલી એક બેઠકમાં ભાજપના નેતા અને વાલી સમાજના પ્રમુખ અને સહકારી આગેવાન બાબુભાઈ વરઠા તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાતા કપરાડા વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ગાબડું પડતા ભાજપના નેતાઓમાં સોપો પડી જવા પામ્યો છે. કપરાડા ખાતે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના કદાવર નેતા બાબુભાઈ વરઠાએ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. તમે બહુ સારી વાત કરી કે કદાવર નેતા. એ કદાવર નેતા તો મૂળ કદાવર કોંગ્રેસમાંથી થયેલા. એ અમારો ઇટ વોઝ અવર લોસ, અમે ગુમાવેલા. પણ એ કદાવર નેતા બાબુભાઈ વરઠા આજે ફરીથી પાછા સ્વઘરે આવ્યા છે. મેં હમણાં કીધું તેમ સુબહ કા ભૂલાઓગા, અગર શામ કો વાપસ લોટે તો ઉસે ભૂલા નહીં કહેતે. અમે ખૂબ ઉમળકા સાથે એમને આવકાર આપ્યો છે. કોંગ્રેસે એમનો સ્વીકાર કર્યો છે. એમની સાથે સેંકડો કાર્યકરો આજે કોંગ્રેસમાં જોડાયા છે અને બિલકુલ નક્કી થઈ ગયું હવે કપરાડા વિધાનસભાની પેટાચૂંટણી કોંગ્રેસ બિલકુલ સરળતાથી જીતવાની એ આજે નક્કી થઈ ગયું. બાબુભાઈના પ્રવેશથી સઢની દિશા બદલાણી છે હોળીની. હવે પવન જે દિશામાં ફૂંકાઈ રહ્યો છે એ દિશામાં લોકો, મતદારો, કાર્યકરો કોંગ્રેસ તરફ આવી રહ્યા છે અને જે કંઈક નાની મોટી ત્રુટિ હતી કપરાડા વિધાનસભા જીતવામાં એ ત્રુટિ આજે પૂરેપૂરી ભરાઈ ગઈ છે. કોંગ્રેસ બાબુભાઈ અને એમના સાથીઓને સથવારે ખૂબ સારી રીતે આ ચૂંટણી જીતશે એમાં મને કોઈ શંકા નથી. ઉમેદવારના મુદ્દે કોઈ મનોમંથન છે ખરું કે પછી મોવડી મંડળ જે નક્કી કરશે? મોવડી કોંગ્રેસમાં હંમેશા શિરસ્તો જ રહ્યો છે. બધાને સાંભળી લીધા છે, બધાનો મંતવ્ય જાણી લીધું છે. અહીંયા ઉમેદવારો બાબતે કોઈ ખેંચતાણ છે જ નહીં. દરેક ઉમેદવાર, દરેક કાર્યકર, દરેક આગેવાન જે ચૂંટણી લડવા ઈચ્છે છે એમણે બહુ સ્પષ્ટપણે જાહેરમાં કબૂલ કરી લીધું છે કે પાર્ટી જે ડિસિશન લેશે તેને અમે સ્વીકારશું અને કોંગ્રેસના જે કોઈ ઉમેદવાર આવશે એ ઉમેદવારને પ્રચંડ બહુમતીથી જીતાડીને લાવશું. ઉમેદવારો બાબતે કોઈ પણ પ્રકારની કોઈ ખેંચતાણ કોઈ પણ પેલું છે નહીં. પક્ષ જે નક્કી કરશે. સર, હજુ ભાજપમાં કે ભાજપના કેટલા નેતાઓ કોંગ્રેસમાં આવી શકે? હજુ આજે બાબુલાલની સાથે 150 આગેવાનો કાર્યકરો જોડાયા છે. હજુ અમારી પાસે જુદા જુદા વિસ્તારમાં વાપી અને પારડીના વિસ્તારોમાંથી પણ લગભગ 150-200 કાર્યકરોનું લિસ્ટ આવ્યું છે. હવે ત્યાં કાર્યક્રમ કરશું ત્યારે એમાં આવશે, એટલે અત્યારે હું નામ તો નહીં આપી શકું. પણ વ્યાપક રીતે ભાજપમાંથી, ભાજપમાં એટલો બધો અસંતોષ છે, એટલો બધો અસંતોષ છે કે ભાજપના મોટા મોટા નેતાઓ, આ ખૂબ મોટો નેતા છે બાબુભાઈ વરઠા, ભાજપના ઉપપ્રમુખ છે જિલ્લાના, એ લેવલથી અસંતોષ છે. કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ શું? મારે કોઈ કારણ નથી. જૂનાગઢમાં હું સ્વગૃહે આવ્યો અને મને પ્રેમથી સ્વીકારી લીધો, એ જ મારા માટે આભાર છે. આજે કેટલા ટેકેદારો તમારી સાથે કોંગ્રેસમાં જોડાયા છે અને આવનારા સમયમાં કેટલા જોડાશે? આવનારા સમયમાં દરેક ગામમાંથી મારે 25-50 કે 200 કાર્યકર્તા જોડાશે. પણ કોરોનાની મહામારી એટલે બધાને જોડવાનું અશક્ય છે. પણ આ કોંગ્રેસમાં પૂરેપૂરું કામ કરશે અને જે પણ ઉમેદવાર આવે એને પ્રેમથી જીતાડશે, એ હું આજે ખાતરી આપું છું. અને સંગઠન કક્ષાએ બી ખૂબ સારી કામગીરી કરી જ છે. આજે ફરી પાછા એ કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરી રહ્યા હોય ત્યારે આવનારી પેટા ચૂંટણીમાં એમના પ્રવેશનો ખૂબ મોટો પડતો પડશે. કારણ કે આજે બી 150-200 કાર્યકરો સાથે તેઓ જોડાયા છે અને એ એવા વ્યક્તિ છે કે એમના દરેક ગામમાં મૂળિયા જડેલા છે. એટલે કોઈ પણ ગામ એવું નહીં હોય કે ત્યાં એમને નામથી ઓળખતું નહીં હોય કે ત્યાં એમના બે પાંચ વ્યક્તિગત એમના કાર્યકર્તાઓ ના હોય એવું કોઈ ગામ નથી. એટલે કાર્યકરોની મોટી ફોજ પણ આગામી દિવસોમાં અમને એમના થકી મળશે અને એનો ફાયદો અમે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ઉઠાવીશું અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ એનો ફાયદાને કારણે કોંગ્રેસની તાલુકા પંચાયત કપરાડામાં બનશે અને જિલ્લા પંચાયતમાં પણ તમામ બેઠકો જીતશું એવું અમને લાગી રહ્યું છે.